નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. કેમ છો બધા? એકદમ મજામાં. ચાલો તો આજે આપણે શરૂઆત કરવા જઈએ છીએ બાયોલોજી વિષયની અંદર 11મું ધોરણ અને એનું ચેપ્ટર નંબર 12, જેનું નામ છે ખનિજ તત્વોની આવશ્યકતા. અને એની અંદર આપણે શરૂઆતના MCQને જોવાના છે, એટલે કે એની અંદર આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટને જોવાનો છે. તો લેટ જસ્ટ સ્ટાર્ટેડ. જો તમને અહીંયા પહેલો સવાલ આપ્યો છે, શું કે કોણે દર્શાવ્યું કે વનસ્પતિઓને ભૂમિ કે જમીનની ગેરહાજરીમાં પોષક દ્રાવણમાં પુખ્ત અવસ્થા સુધી ઉછેરી શકાય છે? રાઈટ. જો બહુ મજાનો વિચાર હતો જેમણે આની વાત કરેલી હતી, એટલે કે જેમણે પહેલીવાર એવું સમજાવ્યું કે જમીન વગર, ઇવન આપણે ત્યાં ભારતની અંદર હજી સુધી કેની અંદર ખેતી થાય છે, જમીનમાં ખેતી થાય છે. આમણે આજથી 100 નહીં પણ 150 વર્ષ પહેલાં 1885ની આજુબાજુમાં એમણે સૌથી પહેલાં એનો વિચાર મૂક્યો હતો. શું વિચાર મૂક્યો હતો? કે જમીન વગર પણ ખેતી થાય, કેમ કે વનસ્પતિ જમીનમાંથી અલ્ટિમેટલી શું લે? પાણી અને ખનિજ દ્રવ્ય. જો પાણી અને ખનિજ દ્રવ્યને હું ચોક્કસ માધ્યમની અંદર આપી દઉં તો વનસ્પતિ એ જમીન વગર એ માધ્યમમાં પણ શું થાય? ઉછરી શકે છે. અને ક્યાં સુધી ઉછરી શકે? પુખ્તાવસ્થા સુધી ઉછરી શકે. આવું કહેવાવાળા વ્યક્તિ કોણ હતા? તો કે જર્મનના વ્યક્તિ અને જેનું નામ છે જુલિયન વોન સેચ. રાઈટ, વેરી ઇમ્પોર્ટન્ટ. તમારે આ વ્યક્તિનું નામ યાદ રાખવાનું છે, જુલિયન વોન સેચ, જેણે સૌથી પહેલાં આ વાત કરેલી કે જમીન વગર પણ આપણે શું કરી શકીએ? ખેતી કરી શકીએ છીએ. અને આને કોન્સેપ્ટને આપણે શું કીધેલું? હાઇડ્રોપોનિક્સ. શું કીધેલું? હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે. ઓકે, બીજો ક્વેશ્ચન, જલસંવર્ધન. જલસંવર્ધનનો મતલબ જ હાઇડ્રોપોનિક્સ થાય. ઓકે, હા કે ના? તો જો જલસંવર્ધન એટલે શું? તો કે વનસ્પતિઓને ખોરાક દ્રાવણમાં ઉગાડવાની તકનીક, પાણીમાં વધારો, વનસ્પતિને જમીન વગર, હમણાં જ આપણે વાત કરી, જમીન વગર ઉછેરવાની તકનીક, અને વનસ્પતિને પોષક દ્રાવણમાં એટલે પોષક માધ્યમમાં ઉગાડવાની તકનીક, એટલે કે એ અને સી બંને. ખ્યાલ આવશે મિત્રો? ઓકે, જલસંવર્ધન એટલે પોષક દ્રાવણમાં અને જમીન વગર ઉછેરવાની તકનીક. નંબર 3, નીચેની આકૃતિ દર્શાવે છે, એટલે કે આ આકૃતિ દર્શાવે છે, તમારી ચોપડીમાંથી ડાયરેક્ટ લીધેલી છે, પોષક દ્રાવણ સંવર્ધન, ભૂમિમાં સંવર્ધન, વાત સંવર્ધન કે બધા જ. ભૂમિ, જમીનનો તો ઉપયોગ કર્યો જ નથી, હવાનો અહીંયા ડાયરેક્ટ ઉપયોગ કરેલો નથી, પણ પોષક માધ્યમની અંદર આપણે શું કરીએ છીએ? વનસ્પતિને શું કરી છે? ઉછેરી છે. અહીંયાથી આપણે શું કરતા હોઈએ છીએ? દ્રાવણનું ઇનલેટ કરતા હોઈએ છીએ. એટલે અહીંયાથી પોષક દ્રાવણને ચોક્કસ સ્વરૂપે માધ્યમમાં નાખતા હોઈએ છીએ. અને આની અંદરથી આપણે શું નાખતા હોઈએ છીએ? તો કે હવાનો ઇનફ્લો અથવા તો એર ઇનફ્લો એમને મળી જાય છે. ક્લિયર થયું? સમજાય છે? જેના કારણે વનસ્પતિ એ દ્રાવણ માધ્યમમાં શું કરી શકે? ઉછેરી શકાય. ચાલો, ક્લિયર થઈ ગયું? તો આપણા માટે આન્સર કયો બનશે? તો કે આન્સર નંબર 1 ઇઝ અવર આન્સર. ઓકે, જો 4th સવાલ, જલસંવર્ધનના ઉપયોગ જણાવો. નંબર 1, ટમેટા, બીજવિહીન કાકડી અને સલાડ. ઓહો, પાઉંભાજીની યાદ આવી ગઈ. એટલે આ પાઉંભાજીને અહીંયા તમે જુઓ, રાઈટ, ટમેટા, બીજવિહીન કાકડી, સલાડ અને વેપારી ઉત્પાદનના હેતુથી સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. હા, આપણે ટમેટા, બીજવિહીન કાકડી અને સલાડને વેપારી ઉત્પાદન માટે આજના સમયે હાઇડ્રોપોનિક્સનો ઉપયોગ વધારતા થયા છે, એટલે સફળતાપૂર્વક આપણે એને ઉગાડી શકીએ છીએ. બીજું, દરેક ખનિજ તત્વોની ત્રુટીની અસર આ પદ્ધતિથી જાણી શકાય છે. હાઇડ્રોપોનિક્સની મદદથી હું જ્યારે પોષક માધ્યમની અંદર કોઈ પણ વનસ્પતિને ઉછેરીશ તો એની અંદર કયા દ્રવ્ય હું કેટલી માત્રામાં નાખવાનું છે એની મને જાણ છે, અને કયું દ્રવ્ય નહીં નાખવું એ પણ મને ખબર છે. જે દ્રવ્ય નહીં નખાય એના કારણે વનસ્પતિની અંદર શું ઇમ્પેક્ટ આવે છે એ ઇમ્પેક્ટની સ્ટડી હું કરી શકું છું. ઇમ્પેક્ટ એટલે કે એની ત્રુટીથી એ નહીં નાખવાને કારણે વનસ્પતિમાં કેવા કેવા બદલાવ આવે છે એને હું જાણી શકું છું. એનો મતલબ જલસંવર્ધનના માધ્યમથી એકચ્યુઅલીમાં હું શું કરી શકું? તો કે એનો ત્રુટિ અભ્યાસ કરી શકાય છે. કોનો ત્રુટિ અભ્યાસ? તો કે પોષક દ્રવ્યનો, પોષક દ્રવ્યનો ત્રુટિ અભ્યાસ પણ જલસંવર્ધનના માધ્યમથી થઈ શકે છે. એટલે આ સેન્ટેન્સ પણ સાચું છે. 1 કરતા 2 સેન્ટેન્સ તો સાચા છે. ત્રીજું ચેક કરો, ખનિજ તત્વોની વિષારિતતાની વનસ્પતિ પર અસર પણ જાણી શકાય, અને એટલા માટે આપણો આન્સર શું બનશે? ઉપરના બધા. 5મો સવાલ, સંશોધિત થયેલ 105 તત્વોમાંથી ખાલી જગ્યા કરતાં વધારે તત્વો વનસ્પતિમાં જોવા મળે છે. NCERT પ્રમાણે 60 કરતાં વધારે તત્વો એ આપણને શું થઈ જાય છે? વનસ્પતિની અંદર સ્ટડી કરવા મળે છે, જોવા મળે છે. નીચે આપેલા તત્વ રેડિયોએક્ટિવ છે, જે ન્યુક્લિયર પરીક્ષણ સ્થળ એટલે એવી જગ્યાએ કે જે ન્યુક્લિયર પરીક્ષણ થયું હોય ત્યાં આ દ્રવ્યનું પ્રમાણ છે, રેડિયોએક્ટિવ તત્વો છે, કે જેમાં શું થઈ જાય છે? એમની નજીક વનસ્પતિઓ જ્યારે ઉગે તો પોતાના શરીરમાં પોષક દ્રવ્યોની સાથે એ લોકો ન્યુક્લિયર પરીક્ષણની અંદર આવા રેડિયોએક્ટિવ તત્વોને પોતાના શરીરની અંદર દાખલ કરે છે. તો કયું દ્રવ્ય જોવા મળ્યું હતું? તો અગેન NCERT પ્રમાણે આપણે આન્સર કેમાં જઈશું? સ્ટ્રોન્શિયમ. એ કેવું રેડિયોએક્ટિવ તત્વ છે જે વનસ્પતિની અંદર પ્રાપ્ત થયું. ક્યાંથી? ન્યુક્લિયર સાઇટ કે જ્યાં પરીક્ષણ કરવામાં આવેલું. ઓકે, સાચું.
ખનિજ તત્વોની આવશ્યકતાના માપદંડ માટે અસંગત ગોતવાનું છે. એટલે આપણને સૌથી પહેલાં ખનિજ તત્વોના માપદંડ ખબર હોવા જોઈએ કે વનસ્પતિ માટે પોષક દ્રવ્ય અથવા તો ખનિજ તત્વ બોલીએ તો એના માપદંડ કયા કયા. જો નંબરે ખનિજ તત્વ સામાન્ય વૃદ્ધિ અને પ્રજનન હેતુ માટે આવશ્યક હોવું જોઈએ. ડેફિનેટલી ખનિજ તત્વ એટલે કે પોષક દ્રવ્ય એવું હોવું જોઈએ જે વનસ્પતિની સામાન્ય વૃદ્ધિ પ્રેરે અને એના પ્રજનનના હેતુ માટે, કેમકે તો જ એક પેઢીમાંથી ક્યાં જશે બીજી પેઢીમાં જઈ શકે ને, એટલે એના માટે ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ. ખનિજ તત્વોની ગેરહાજરીમાં વનસ્પતિ પોતાનું જીવનચક્ર પૂર્ણ કરી શકતી નથી, વેરી ઇમ્પોર્ટન્ટ, અને બીજ સર્જી શકતી નથી, એ પણ સાચું છે. એટલે ખનિજ તત્વોની હાજરી અનિવાર્ય છે, જેના વગર એ પોતાનું જીવનચક્ર પૂર્ણ નહીં કરી શકે કે બીજ સર્જી શકશે નહીં. ત્રીજું, એક તત્વની ઉણપ એ અન્ય તત્વ દ્વારા દૂર કરી શકાતી નથી. આ પણ સેન્ટેન્સ સાચું છે. એનો મતલબ આયરન હોય આયરન એનું કામ ક્લોરિન નહીં કરે, અને સલ્ફર હોય એનું કામ બોરોન નહીં કરે, બોરોન એનું જ કામ કરશે, કેલ્શિયમ એનું જ કામ કરશે. એટલે પ્રતિ એક ખનિજ તત્વની ઉણપ અન્ય ખનિજ તત્વ દૂર કરી શકતી નથી. તો ત્રણ સેન્ટેન્સ સાચા છે, તો ડી આપોઆપ ખોટું જ બનવાનું છે. તેમ છતાં જોઈએ, તત્વ વનસ્પતિની ચયાપચય ક્રિયામાં પ્રત્યક્ષ ભાગ લેવું જોઈએ, પરોક્ષ રૂપે ભાગ લેતું હોવું જોઈએ નહીં. પરંતુ અહીંયા સેન્ટેન્સ શું છે, કાં તો પ્રત્યક્ષ કાં તો પરોક્ષ રીતે ભાગ લેતું હોવું જોઈએ. એટલે આ સેન્ટેન્સ અડધું સાચું અડધું કેવું છે, ખોટું. એનો મતલબ ડી સેન્ટેન્સ કેવું છે, તો કે ખનિજ તત્વોની આવશ્યકતાના માપદંડને અનુસરીને કેવું કહેવાય, બોલો 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 કેવું કહેવાય, અસંગત. જો વનસ્પતિ પેશીમાં ખાલી જગ્યાથી વધુ માત્રામાં હોય તો તેઓને ગુરુ પોષક તત્વો કહેવામાં આવે છે. ગુરુ પોષક લઘુ પોષક માટે એક જ વસ્તુ યાદ રાખવાની છે, એ છે શુષ્ક પદાર્થની અંદર 10 મિલીમોલ પર કેજી કરતા વધારે હોય તો એને આપણે કેવું કહીએ, ગુરુ પોષક તત્વ કહેવાય. પણ જો એના કરતા ઓછું હોય તો એને આપણે કેવું તત્વ કહેવાય, લઘુ પોષક તત્વ કહેવાય. ચાલો ક્લિયર અહીંયા સુધી. નેક્સ્ટ જો નવમું, આ તત્વ ગુરુ પોષક તત્વ નથી. કયું તત્વ ગુરુ પોષક તત્વ નથી, તો તમારે અહીંયા ગુરુ પોષક તત્વ કયા છે એ યાદ રાખવા પડે. મેં તમને જ્યારે થિયરી ભણાવી ત્યારે મેં તમને ગુરુ પોષક તત્વ બધા જ સમજાવ્યા છે એક ચાવી દ્વારા. કોઈને ચાવી યાદ હોય તો કયો, પેલા શ્રી મગનભાઈ વાળી યાદ છે કોઈને? ઓકે, હું તમને કહી દઉં. જો શ્રી મગનભાઈએ પી કે ને પૂછ્યું, શું પૂછ્યું, તો કે કેમ છો. શ્રી મગનભાઈએ પીકે ને પૂછ્યું, શું પૂછ્યું, તો કે કેમ. કેમ બોલીએ ને આપણે, કેમ છો, એની જગ્યાએ કેમ છો. ક્લિયર થઈ ગયું? હા. કે ના, કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન સલ્ફર મેગ્નેશિયમ રાઈટ ફોસ્ફરસ પોટેશિયમ અને કેલ્શિયમ. તો આ 1 2 3 4 5 6 7 8 અને 9, તો ટોટલ 9 દ્રવ્ય કેવા છે, તો એને આપણે કહીએ છીએ ગુરુ પોષક તત્વો છે. હાલો, હવે તમે ચેક કરી લો, નાઇટ્રોજન કહેવાય, સલ્ફર કહેવાય, કેલ્શિયમ કહેવાય, પણ ક્લોરિન આમાં ક્યાંય આવે છે, નથી આવતું, તો એ ગુરુ પોષક તત્વ નથી. આવી જે ચાવી મેં તમને લઘુ પોષક તત્વો માટે કરાવી હતી એ જ્યારે આવશે ત્યારે કરાવીશ, પણ તમને યાદ હોવી જોઈએ. ઓકે, થિયરીમાં આપણે આ જ રીતે ભણ્યા છીએ. જુઓ દસમો સવાલ, કેટલા ગુરુ પોષક તત્વ ભૂમિમાંથી ખનિજ સ્વરૂપે શોષણ પામે. જો તમને આગળનો સવાલ ભણાવ્યો એટલે મેં તમને કેટલા કીધા હતા અહીંયા ગુરુ પોષક તત્વો કેટલા, તો કે ગુરુ પોષક તત્વ આપણી પાસે 9 છે. પણ અહીંયા તમે ડાયરેક્ટ 9 ઉપર નહીં આવતા, સવાલની અંદર એક નાનકડો અમથો લૂપ છે. શું લૂપ છે, તો કે કેટલા ગુરુ પોષક તત્વો ભૂમિમાંથી ખનિજ સ્વરૂપે શોષણ પામે. રાઈટ, જ્યારે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન ત્રણેય ગુરુ પોષક તત્વો પાક્કા, પણ એ ગુરુ પોષક તત્વ હોવા છતાં પણ એને આપણે ક્યાંથી લઈએ છીએ, તો કે CO2 અને H2O માંથી લઈએ છીએ. એટલે 9 માંથી આપણે આ 3 ઘટકને જો બાદ કરી દઈએ તો વધ્યા કેટલા, 6 ઘટકો. એ એવા છે કે જે આપણે ક્યાંથી લેવા પડે છે, ભૂમિમાંથી. એટલે આપણા માટે આન્સર જે છે એ કોણ બનશે, ડી બનશે. 9 નહીં બને, ઉતાવળ નહીં કરવાની. ઓકે, જુઓ સવાલ 11મો, કેટલા ગુરુ પોષક તત્વો વાતાવરણમાંથી પ્રાપ્ત થાય છે. ક્યાંથી પ્રાપ્ત થાય, વાતાવરણમાંથી. તો વાતાવરણમાંથી આપણને મૂળભૂત રીતે કાર્બન અને ઓક્સિજન. કેમ, કેમકે આ 2 ઘટકો આપણને ક્યાંથી મળે, CO2ના સ્વરૂપમાં. ઓકે, જ્યારે બીજું આપણને ભૂમિય જળમાંથી, ભૂમિય જળમાંથી. ત્યાંથી આપણને કોણ મળે છે, H2O, અને એમાંથી ખાસ કરીને કોણ,
એચ. એટલે ભૂમિય જળમાંથી એચ ટુઓમાંથી એચને જો બાદ કરો, હકીકતમાં ત્રણેય ઘટકો આપણને કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ક્યાંથી મળ્યા? તો કે સીઓ ટુ અને એચ ટુઓમાંથી. એમાંથી કાર્બન ડાયોક્સાઇડ જે છે એના કાર્બન અને ઓક્સિજનને ગણીએ તો બે ઘટકો એવા છે ગુરુ પોષક તત્વો જે આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? વાતાવરણમાંથી. આના સિવાય આને થોડું અલગ રીતે સમજીએ કે વનસ્પતિ જે છે એ શ્વસન પણ કરે, હું ધ્યાન રાખજો, અલ્પ માત્રામાં શું કરે છે? શ્વસન. તો એ સમય દરમિયાન કોને લે છે? ઓક્સિજનને. એટલે વાતાવરણમાંથી એ ઓટુ અને સીઓ ટુ બંનેને લે છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ, શ્વસન દરમિયાન ઓક્સિજન. ઓકે, તો વાતાવરણમાંથી કયા ગુરુ પોષક તત્વોને પ્રાપ્ત કરે તો આપણા માટે આન્સર શું બનશે? આન્સર નંબર બે. ચાલો, ક્લિયર? બાર, વનસ્પતિ પેશીમાં ખાલી જગ્યાથી ઓછી માત્રામાં હોય તો તેઓને ગુરુ પોષક તત્વ કહેવામાં આવે છે. અહીંયા ગુરુ પોષક તત્વ નહીં, ક્વેશ્ચનમાં શું લેવું પડશે? તો કે લઘુ પોષક તત્વ. લઘુ પોષક તત્વ કેટલાથી ઓછી માત્રામાં હોય તો એને લઘુ પોષક તત્વ કહેવાય. તો કે શુષ્ક પદાર્થના 10 મિલીમોલ પર કેજી કરતા ઓછા હોય તો એને આપણે શું કહીશું? લઘુ પોષક તત્વ કહીશું. આવો નવો સવાલ હમણાં બનેલો કે જેમાં આપણે ગુરુ પોષક તત્વોની માત્રા શું કીધી હતી? શુષ્ક પદાર્થના 10 મિલીમોલ પર કેજી કરતા વધારે હોય તો આપણે એને શું કહીએ? ગુરુ પોષકને. અને શું કહીશું? લઘુ પોષક કહીશું. ક્લિયર? આગળ વધીએ. નીચેના જોડકા જોડો. એક લેખું છે રચનાત્મક તત્વ, બીજું લેખું છે ઉર્જા સંબંધિત તત્વ, ત્રીજું ઉત્સેચકોની સક્રિયતા અને અવરોધતા સાથે સંકળાયેલું અને આશ્રુતિ ક્ષમતા માટે જવાબદાર, આટલા ઘટકો લખેલા છે. ચાલો આને ક્રેક કરીએ. પહેલાની અંદર રચનાત્મક તત્વ, તો તમને અહીંયા જુઓ ધ્યાનથી, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન આ મનુષ્યની અંદર જેવી રીતે મહત્વના છે એવી જ રીતે વનસ્પતિની અંદર બધા જ પ્રકારના મોટા ભાગના કાર્બનિક દ્રવ્યોના નિર્માણ માટે એટલે કે શરીરની રચના માટે મૂળભૂત રીતે જવાબદાર છે. એટલે રચનાત્મક તત્વોમાં તો કોણ આવી જશે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને નાઇટ્રોજન. P1 ગોતો તો તમને આ ત્રણમાં P1 દેખાય એટલે એ નામનો ઓપ્શન તો ગયો, ગાયબ થઈ ગયો. હા કે ના? હવે તમે જાઓ છેલ્લા દ્રવ્યો પર પણ જઈ શકાય, જેમ કે આશ્રુતિ ક્ષમતા માટે જવાબદાર. તમને બધાને ખબર છે આશ્રુતિ ક્ષમતા વાયુરંધ્રને ખોલબંધ કરવાનું કોણ હતું આમાંથી? તો કે K+ એટલે પોટેશિયમ. ખ્યાલ છે તમને? તો મેં આ છેલ્લું ક્રેક કર્યું. તો કે આ S માટે જવાબદાર કોણ છે? S માટે 3. ઓકે, તો જો અહીંયા S માટે આ 2 મળી ગયા એનો મતલબ આ ઓપ્શનને પણ હવે તમે કેન્સલ કરી નાખો, જવા દો. ઓકે, હવે ઉર્જા સંબંધિત તત્વ એટલે એવું તત્વ કે જે ઉર્જા સાથે સંકળાયેલું છે. તો તમારે યાદ રાખવાનું ETP, તમે ખાસ યાદ રાખો તો એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. ફોસ્ફેટને ગોતો અહીં રહ્યું, જો ફોસ્ફરસ એટલે હું અહીંથી લઈ જાવ એને અહીંયા. તો ફોસ્ફરસ અને મેગ્નેશિયમ એ ઉર્જા સંબંધિત તત્વ છે. તો Q ની અંદર 4, રાઈટ? આપણને જો આન્સર મળી ગયો તો આપણા માટે આન્સર કયો થશે? B, Q4 અને R2 ઉત્સેચકોની સક્રિયતાને અવરોધકતા સાથે સંકળાયેલું, Zn+, MO અને Mg+2. ઓકે મિત્રો, તો તમારી ચોપડીમાં તમે સાઈડમાં આ ટેબલને લખી પણ નાખજો. લખવાનું મૂળભૂત કારણ શું છે? આપણી ચોપડીમાં આ જ વસ્તુ આપી છે પણ થિયરીના સ્વરૂપમાં આપી છે. તમે જ્યારે આ ટેબલને સામાન્ય રીતે સાઈડમાં લખી નાખશો, જ્યારે રિવિઝન કરશો ત્યારે તમને આ કામમાં લાગશે. ઓકે બાળકો, રચનાત્મક તત્વ કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ઉર્જા સંબંધિત તત્વ ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ઉત્સેચકોની સક્રિયતા માટે અને અવરોધન સાથે સંકળાયેલું, Zn+2, MO અને Mg+2 અને આશ્રુતિ માટે જવાબદાર પોટેશિયમ. આ તત્વ વાયુરંધ્રની ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયમન કરે છે. હમણાં જ તમને દીપક સરે વાત કરી કે વાયુરંધ્રની ખુલવા અને બંધ થવાની ક્રિયા આશ્રુતિને આધારે છે અને આશ્રુતિની કારણે થઈને પેલા વાયુરંધ્ર જે છે એમાં આશુન્તા વધે અને ઘટે, એટલે પાણી વધે અને ઘટે ને એના કારણે દિવાલ ઉપર દબાણ લાગે ને એના કારણે વાયુરંધ્ર ખુલ્લે ને બંધ થાય ને એના માટે જવાબદાર તત્વ કોણ? તો તમારે યાદ રાખવાનું પોટેશિયમ, K+. ઓકે બાળકો, તો તમને આન્સર ડાયરેક્ટ વાયુરંધ્ર ખુલ્લો બંધ થવા માટે ડાયરેક્ટલી જવાબદાર કોણ? એક જ વ્યક્તિ, કોણ? પોટેશિયમ. જો 15મો, જીવાવરણમાં સૌથી વધુ માત્રામાં જોવા મળતા ઉત્સેચકનો સહઘટક એટલે રૂબિસ્કો જીવાવરણની અંદર જોવા મળતો, આ જીવાવરણમાં જોવા મળતી વાત એટલે ક્યાં લખેલી છે? તો કે Chapter 9, સમગ્ર જીવાવરણમાં સૌથી વધારે ઘટક કયો? આપણે એને બોલીએ છીએ રૂબિસ્કો. અને રૂબિસ્કો જે છે એની સાથે પ્રક્રિયા કરતો અથવા તો એના ઉત્સેચકોનો સહઘટક તરીકે કે જે પ્રક્રિયાના વેગમાં વધારો કરે એ કોણ? તો કે મગનભાઈ. એટલે કોણ? Mg+2. તો આપણો આન્સર બની જશે. Chapter 13 સાથે અનુકૂળ છે, રાઈટ? Chapter 13માં જ્યારે તમે વધારે રૂબિસ્કો વિશે વાત ભણશો, રાઈટ? વાત ક્યાં લખેલી છે? Chapter 9માં.
ભણવામાં ક્યાં આવશે? ચેપ્ટર નંબર 13માં. ત્યારે તમે મેગ્નેશિયમને એની સાથે સાંકળશો અને આની ડિટેલિંગની વાત તમને ક્યાં ભણવામાં આવે? ચેપ્ટર નંબર 12, એટલે આપણે જેના એમસીક્યુ સોલ્વ કરીએ છીએ ત્યાં લખેલું છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે, એની સાથે જે કાર્બન સ્થાપનની પ્રક્રિયા થાય છે, એ કાર્બન સ્થાપનની પ્રક્રિયાના કાર્બોક્સિલેશનની અંદર રૂબિસ્કો સાથે મેગ્નેશિયમની હાજરી આવે અને કાર્બોક્સિલેશનની પ્રક્રિયાને શું મળે છે? વેગ મળે છે. CO2 જ્યારે શરીરની અંદર દાખલ થાય, પર્ણમાં દાખલ થાય, રાઈટ, ત્યારે રૂબિસ્કો ઇઝ ધી વન, રાઈટ, એકચ્યુઅલીમાં RUBP બોલાય છે, ઇઝ ધી વન, રિબ્લોઝ બાયફોસ્ફેટ, કે જે કોને લઈ લે છે? કાર્બન ડાયોક્સાઇડને લે છે. ઓકે, ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? અને એના માટે જવાબદાર કોણ છે? મેગ્નેશિયમ. છોડું, નીચેના જોડકા જોડો, મને ક્યાં વાંધો છે, જોડો, રાઈટ. હમણાં જ વાત કરી મેગ્નેશિયમની, હાલો જો મેગ્નેશિયમ રૂબિસ્કો, અહીંયા જ દેખાય તમને રૂબિસ્કો અને PEP કેસ તરીકે, એટલે ફોસ્ફોઈનોલ પાયરુવેટ પાયરુવેટ્સ અથવા તો પાયરુવટેઝ તરીકે. ઓકે, બીજું લેખું છે ZN+2. ZN+2નું ડાયરેક્ટ કામ આલ્કોહોલ ડિહાઇડ્રોજિનેસનું છે અને મોલિબ્લેડમ જે છે એ નાઇટ્રોજિનેસ ઉત્સેચકનો ઘટક સહઘટક તરીકે કામ કરે છે, એટલે ડાયરેક્ટ મળે, એટલે P1, Q2 અને R3. ઓકે, આવી ગયું, તો આપણા માટે એ સીધો ડાયરેક્ટ આન્સર છે. આવું આવી શકે સર, જોડકામાં તો આગળ પાછળ ન હોય, બની શકે ક્યારેક નો આપે, તો આવી રીતે પણ MCQ હોય તો મારા વાલા તમને આવડવો જોઈએ. ક્લિયર? તો અહીંયા એક નાનકડું અમથું થેન્ક યુ તમને. ઓકે, તો આપણે અહીંયા બેઝિક્સ MCQ અત્યારે સોલ્વ કરી રહ્યા છે, ટોપિક વાઇઝ, ચોપડી વાઇઝ, પેજ વાઇઝ જઈ રહ્યા છે, એમાં લખેલી લાઇન છે એના આધારે જઈ રહ્યા છીએ, એટલે મેક શ્યોર કે તમે અંડરલાઇન કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ.